વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 ના પેપર સોલ્યુશનના વિભાગ સી નો પ્રશ્ન નંબર 42, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. ભારતની અંદર ગરીબી રેખાની નીચે જીવતા લોકો કે જેને આપણે કહીએ છીએ બીપીએલ, એટલે કે એનું આપણે ભાષાંતરણ કરીએ તો બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખાની નીચે જીવતા લોકો એટલે બિલો પોવર્ટી લાઈન, જે ગરીબી રેખા હેઠળ જીવે છે એવા એ લોકોના લક્ષણો જોવાના છે કે ભાઈ કોને તમે ગરીબ કહી શકશો. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને ઓળખવા હોય તો કોને ગરીબ ગણવા એ માટેનું સૌથી પહેલાં તો ગરીબી એટલે શું છે, તો કે ગરીબી એટલે જે વ્યક્તિ પોતાની પાયાની ન્યૂનતમ જરૂરિયાતો અન્ન વસ્ત્ર આવાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓથી વંચિત રહેતો હોય એને ગરીબ કહીએ છીએ આપણે. તો અહીંયા એની વ્યાખ્યા લખ્યા પછી એના લક્ષણોની વાત કરવી હોય તો સૌથી પહેલું લક્ષણ કે જેમને બે ટંકનું પૂરતું ભોજન ન મળતું હોય એને તમે ગરીબ કહી શકો છો. જેને બે ટંકનું પૂરતું ભોજન ન મળતું હોય, એક, રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, બરોબર, રહેવા માટે મોકળાશવાળી જગ્યા ન મળતી હોય એને ગરીબ કહી શકો છો. ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય એને તમે ગરીબ કહી શકો છો. અપેક્ષિત આવકથી પણ ઓછી આવક હોય, પોષણયુક્ત આહાર ન મળતો હોય, શારીરિક રીતે અશક્ત હોય, સરેરાશ આયુષ્ય દરથી ઓછું આયુષ્ય ધરાવતો હોય, નિરક્ષર હોય, નાના મોટા રોગોથી પીડાતો હોય, બાળમજૂરી, ભણવાની ઉંમરે બાળમજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય. મિત્રો, અહીંયા 6 કે 7 મુદ્દાને બદલે આપણે ઘણા મુદ્દાઓ થઈ ગયા. ફરીથી રિવાઇઝ કરું, સૌથી પહેલાં વ્યાખ્યા લખી નાખવાની, ગરીબ એટલે શું, તો કે જે વ્યક્તિ પોતાની પાયાની ન્યૂનતમ જરૂરિયાતો અન્ન વસ્ત્ર આવાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવા સેવાઓથી વંચિત રહેતો હોય તેને ગરીબ કહે છે. અને આ ગરીબ કોને કહેવા, તો એ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ કે જે વ્યક્તિને બે ટંકનું ભોજન નથી મળતું, બરોબર, એ ગરીબ છે. જે વ્યક્તિને ફરજિયાતપણે ગંદા વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય એને ગરીબ કહી શકાશે. જે વ્યક્તિની આવક ભારતની અપેક્ષિત આવક કરતાં ઓછી હોય, બરોબર, જે અપેક્ષિત આવક છે ગ્રામ્ય કક્ષાની 816 રૂપિયા છે માસિક ખર્ચ કરવાની ક્ષમતા, શહેરી કક્ષાની 1000 રૂપિયા છે, એનાથી પણ ઓછી આવક ધરાવતો હોય, અપેક્ષિત આવક કરતાં પણ ઓછી આવક ધરાવતો હોય એ વ્યક્તિ ગરીબ છે. પોષણયુક્ત આહાર ન મળતો હોય, પૂરતા પ્રમાણમાં એને પોષણ ન મળતું હોય, શારીરિક રીતે અશક્ત હોય, કામ કરવા માટે પૂરતો શક્તિમાન ન હોય, રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી પણ ઓછું આયુષ્ય ધરાવતો હોય, દાખલા તરીકે આપણું સરેરાશ આયુષ્ય અત્યારે 68 વર્ષ છે, પરંતુ આ વ્યક્તિનું આયુષ્ય 40, 45 કે 50 વર્ષ જ હોય, એટલે ઓછું આયુષ્ય ધરાવતો હોય, નાના મોટા રોગોથી કાયમી પીડાતો હોય, જેને રોગનો ભોગ બનતો હોય કારણ કે પોષણયુક્ત આહાર નથી એટલે શરીરમાં અલગ અલગ ખામીઓ સર્જાતી હોય, તેમજ જેના બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોય, એટલે કે બાળકો, જેમના બાળ મૃત્યુદરની વાત કરીએ તો ભારતની અંદર દર 1000 એક સમયે બાળ મૃત્યુદર 140 જેટલો હતો, જે અત્યારે માત્ર 39 કે ખાલી 40 છે, પરંતુ હજી સુધી બીપીએલનો મૃત્યુદર હજી તો ઊંચો જ છે, તો એ ગરીબ જ હોય. એ સિવાય વાત કરીએ તો જેને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, આ તમામ લક્ષણોથી આપને ખબર પડે કે આ વ્યક્તિ બીપીએલ છે, ગરીબી રેખા હેઠળ જીવે છે, અને એમની જે વ્યાપક અને દારૂણી ગરીબીની સ્થિતિ તો આપણે જોયેલી જ છે, એના વિશે વિસ્તારથી કંઈ વાત ન કરતા આ પ્રશ્ન માટે આટલા મુદ્દાઓ ઇનફ રાખશું.